नमस्कार कानाबा न्यूज़ માં આપનું સ્વાગત છે। રાજુલા શહેરમાં ગાંધી મંદિર ખાતે ગાંધી જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। રાજુલા શહેરમાં આવેલ ગાંધી મંદિર ખાતે રાજુલા સેવા મંડળ તેમજ શ્રી જૈન્સ પરિવાર દ્વારા ગાંધી જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। કાર્યક્રમની શુભ શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી અને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। ત્યારબાદ આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। समग्र देश में 2 ऑक्टोबरे राष्ट्रपिता महात्मा गांधीजीनो जन्मदिवस उजववामां आवे छे, त्यारे राजुला शहर में रंगारंग कार्यक्रम उजववामां आव्यो हतो। 153મી जन्म जयंती प्रसंगे राजुला शहर गांधी मंदिर खाते राजुला सेवा मंडल तेमज जायंट्स परिवार सहयोग थी एक भव्य कार्यक्रम आयोजन करवामां आव्यो, जेमां बाळकों द्वारा गांधीजी विषे विविध वक्तव्य आपवामां आव्या अने बाळकों द्वारा विविध कृतिओ रजू करवामां आवी। आ कार्यक्रम में धरमदास भाई मेहता मुख्य अतिथि तरीके, मनुभाई धाकड़ा, बिपिन भाई लहरी, अशोक भाई मोदी, प्रताप भाई मेहता, संखेश्वरी मंदिर ना ट्रस्टी चैतन्य भाई चितलिया, संखेश्वरी मंदिर राजुला तेमज उमेश भाई मोदी, विपुल भाई लहरी सहित विविध लोग हाजर रहा था। समग्र कार्यक्रम संचालन अशोक भाई मेहताए कर्यु हतु। कार्यक्रम में तमाम बाड़कों ने तेमज विविध आगेवानों ने गांधी मंदिर द्वारा एक प्रमाणपत्र, एक बॉलपेन अने एक रुमाल आपीने तमाम लोकोने सन्मानित करवामां आव्या। कार्यक्रममां राजुला शहेरना विविध अग्रणीओ, वेपारीओ, आगेवानो सहितना लोको हाजर रह्या हता अने कार्य पूर्ण थया बाद तमाम लोकोए अल्पाहार कर्यो हतो अने त्यार बाद छूटा पड्या हता। बाळ मित्रो, आजनो दिवस बाळ मित्रો માટે આનંદનો દિવસ છે। ભૂતકાળમાં અંગ્રેજો शक्ति आराधना पर्व में समस्त आसुरी वृत्तियों ने
એનો સહાર કરવાની આ ઉત્સવ છે. જ્યારે પતિશ્રે આ બ્રહ્માંડમાં આસુરી વૃત્તિઓનો વિકાસ થયો અને આસુરી વૃત્તિઓ વધી અને દેવતાઓ છે એ આસુરી વૃત્તિઓથી ત્રાહિત થયા, ત્યારે સર્વે દેવતા મળી અને ભગવાન શ્રી હરિ પાસે ગયા અને ભગવાન શ્રી હરિએ એમ કીધું કે આ આસુરી વૃત્તિઓને વશ કરવાનું કોઈ એક દેવતાનું કામ નથી, એટલે આપણે સૌ દેવતા મળી અને એક એક શક્તિ છે એ સંગ્રહિત કરીએ, અને એ શક્તિઓની સંગ્રહિત શક્તિ જે છે એ આદ્ય શક્તિમાં દુર્ગા છે. એ આદ્ય શક્તિમાં દુર્ગા દ્વારા આસુરી વૃત્તિઓનો છે એ સર્વનાશ થયો. એવી જ રીતે ગાંધી બાપુએ છે એ પોતાના જીવનમાં અહીં કહેવાયેલી જે 11 મહાશક્તિઓ છે એનું સંકલન કર્યું. અહિંસા, બ્રહ્મચર્ય, શીલતા, આ જે 11 શક્તિઓ જે ભાઈ સાહેબે ગણાવી એ શક્તિઓનું છે સંકલન કરી અને ગાંધી બાપુએ અંગ્રેજો રૂપી જે આસુરી વૃત્તિઓ આપણા દેશમાં પ્રવર્તી હતી એનો અહીંથી તળીપાત કર્યા. તો આ શક્તિનું પર્વ અને શક્તિનો જે છે સમન્વય ગાંધી બાપુની જયંતિ નિમિત્તે આમાંથી આપણે શું મેળવવું, તો કે ગાંધી બાપુએ છે એ એના જીવનમાંથી જે કાંઈ એના પોતે છે એ જે એનું પોતે જીવા છે એ જીવનમાંથી આપણે બે વસ્તુ શીખી શકીએ કે સહજ સ્વીકૃતિ. ગાંધી બાપુની પ્રકૃતિ એવી હતી કે સહજતાથી બધાને સ્વીકૃત કરવા. માણસ જો બધાને સહજ રીતે સ્વીકૃત કરે તો સ્વીકૃતિ પછી તરત જ એની પ્રકૃતિ ફરે છે અને પ્રકૃતિ ફરે એટલે માણસની પ્રવૃત્તિ ફરે છે અને પ્રવૃત્તિ માણસની ફરે એટલે વૃત્તિઓ બદલાય છે. પ્રકૃતિ, પ્રવૃત્તિ, વૃત્તિઓ અને સ્વીકૃતિ આનો સમન્વય થાય એટલે નાનામાં માણસ છે એ જીવનમાં સફળ થાય છે. તો ગાંધી બાપુની સાર્વજનિક આ જે વિચારો છે એ સ્વીકૃતિના છે. સર્વેને સ્વીકૃત કરી અને સર્વેને આગળ છે કેમ આવવું અને કઈ રીતે ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી પણ સાદું જીવન જીવવું એ ગાંધી બાપુના જીવનમાંથી આપણે પ્રેરણા મળે છે. ગાંધી બાપુનું જે છે એક સૂત્ર મને બહુ ગમે છે કે યુ મસ્ટ નોટ લૂઝ ફેથ ઇન ધી હ્યુમેનિટી. યુ મસ્ટ નોટ લૂઝ ફેથ ઇન ધી હ્યુમેનિટી. હ્યુમેનિટી ઇઝ એન ઓશન. હ્યુમેનિટી ઇઝ એન ઓશન. ઇફ ફ્યુ ડ્રોપ્સ ઓફ ઓશન આર ડર્ટી, ઇફ ફ્યુ ડ્રોપ્સ ઓફ ઓશન આર ડર્ટી, ધેન ઓશન ડઝ નોટ બીકમ એ ડર્ટી. ધેન ઓશન બીકમ એ ડઝ નોટ ડર્ટી. એટલે માણસાઈ છે એક વિશાળ સમુદ્ર છે અને માણસાઈ છે એ એક વિશાળ સમુદ્રમાં એક બિંદુ ખરાબ હોય તો આખો સમુદ્ર ખરાબ થતો નથી. આ ગાંધી બાપુના વિચારો છે. આ વિચાર એક મને બહુ સરસ લાગે છે. આજે આ પવિત્ર મંદિર એટલે કે રાજુલાના આંગણે ગાંધી મંદિર અને જીવના નિર્માણ માટે એક રાજુલાના રતન અને રતનના વતન અને વતનના પ્રેમી તરીકે જે આપણી વચ્ચે મૃપી શ્રી મહેતા સાહેબ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમજ સ્ટેજ પર બિરાજમાન કલોકાકા, તેમજ મનુભાઈ દાદરા, ગણપતભાઈ બાબુ મામા અને અહીંયા સામે બેઠેલા સૌ મારા વડીલ મુરબીશ્રીઓ અને અહીંનો સ્ટાફ અને દરેક ગાંધી બાપુના વિચાર લઈને આવેલા તમામ ભૂમિકાઓને મારા કોટી કોટી વંદન. આપ સૌ જાણો છો કે ગાંધી બાપુએ એમના જે શબ્દોને જે પ્રસ્તુત કર્યા છે કે એનો પોતાનું જીવન એ જ એમનો સંદેશ, એટલે દરેક બુકમાં પહેલો પેજ અને છેલ્લો પેજ એ એની અંદર આવી જાય છે. તો આપણે મારે ખાલી માત્ર ને માત્ર અત્યારની જે સ્થિતિએ જે ગાંધી સ્મરણોને જે યાદ કરાવવા માટે આપણે જોવું પડે અને વિચારવું પડે કે આપ સૌ જાણો છો કે હમણાં આપણે એક વાત કરી કે અહીંયા જે સિંહના મોરાવાળી જે મૂર્તા છે એના આપણે જે અહીંયા દર્શન કરી રહ્યા છીએ, એવી જ રીતના જે રાષ્ટ્રના ધ્વજને ફરકાવવા માટે શ્રી ગાંધી બાપુએ જે બલિદાન આપ્યું અને એમને જે રાષ્ટ્રને એક નિર્માણ કરવા માટે ખૂબ યથાર્થ પ્રયત્નો કરી અને આપણા દેશના અનેક ઘડવાઈઓ જ્યારે શહીદ થયા અને ત્યારે રાષ્ટ્રધ્વજ આપણે ફરકાવી શકી એવું થયું, તો એના માટે અત્યારની સ્થિતિએ સત્યની શું તાકાત છે, સત્યમેવ જયતેની શું તાકાત છે એનું જીવતું રાખતું હમણાંનું ઉદાહરણ
તો આપણે કહી શકીએ છીએ કે હમણાં યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે અને એ યુદ્ધમાં માત્ર ને માત્ર આપણો ધ્વજ કોઈ પણ બતાવી શકે તો આ સત્યનું પ્રતીક જ્યારે બતાવી શકે અને આપણે દેશની તિરંગાની એક આણ બાણ અને શાન સાથે આ યુદ્ધને વિરામ કરી અને આપણા દેશના ભારતના નાગરિકને ક્યાંથી ખૂબ સલામતી સાથે એ દેશમાંથી પસાર કરી શકે આ માત્ર ને માત્ર ગાંધીજીએ જે પ્રતીક આપણા દેશને એક ધ્વજનું પ્રતીક આપ્યું અને પ્રતીક છે સત્યમેવ જયતે સત્યનો હર હંમેશા વિજય થાય આ પ્રતીક આપણે હમણાં જોયું છે સાથે બીજું સ્વચ્છતા જ્યારે ગાંધી બાપુએ અને અહીંયા જે બધા ભૂલકાઓએ સ્વચ્છતા વિશે વાત કરી આજે દેશમાં સ્વચ્છતાનું અભિયાન ખૂબ ચાલી રહ્યું છે અને એમાં પણ સ્વચ્છ દેશ અને સ્વચ્છતાથી આપણા વિચારો સુદૃઢ થાય અને વિચારોને પણ આવા ભૂલકાઓ દ્વારા આપણા ભાવિમાં ખૂબ સારું થાય આવા પણ એક વિચારો છે મને એક ગાંધી બાપુએ જ્યારે પોતળી ગ્રહણ કરી એ પ્રસંગ આપણે જોઈએ છીએ કે એક કોઈ પણ એક બહેન હોય અને એમને બદલવા માટે કોઈ બીજું વસ્ત્ર ન હોય અને ત્યારે ગાંધી બાપુએ વાત કરી કે બીજું વસ્ત્ર બદલાવવા માટે આપણી પાસે નથી એ આપણા દેશની ગરીબી છે પણ આ જે મેલું કપડું છે એ આપણું પોતાનું આળસ છે એ આળસ વિશે પણ બાપુએ ખૂબ વાત કરી અને એ જ્યારે એમને જોયું કે મારા દેશના દરેક નગરવાસીઓ જ્યાં સુધી સંપૂર્ણપણે વસ્ત્ર ધારણ ન કરે ત્યાં સુધી હું આ પોતળી મારા શરીર ઉપર ધારણ કરીશ અને એ પોતળીના આધારે એમને જે કાપડની ઉપર નજર મૂકી અને રેટિયાનું પ્રસ્થાન કરી અને ખૂબ આ ખાદીનું જે એને ઉત્પાદન કરી અને આ દેશને ખૂબ મોટી એક વસ્ત્ર ધારણ કરવા માટેનું જે એમનું જે નેમ હતું એ નેમ બાપુએ સંપૂર્ણપણે પાડ્યું તો આવા અનેક ઉદાહરણો છે બાપુના જે સત્યના માર્ગે ચાલનારા અને ખરેખર આ જે બધા જ વિદ્યાર્થીની બહેનોએ ભાઈઓએ જે આપણને આ પ્રભાવિત કર્યું એમાંથી કંઈક ને કંઈક આપણે જીવનમાં ઉતારી તો આવનારા દિવસોમાં આ ગાંધી મંદિરમાં જે આપણે આ પ્રોગ્રામ કર્યો અને આ બધા વડીલોએ જે રીતે તેમણે આ સ્થાપના કરી એ બદલ આપ સૌ એમનો આભાર માનીએ છીએ માનનીય રાજુલા સેવા મંડળના ટ્રસ્ટી શ્રી ઉપપ્રમુખ શ્રી ધર્મદાસભાઈ બિપિનભાઈ લેરી પીઠાભાઈ નતું અને કુમાર સાહેબ અને માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ મનુભાઈ ઢાકડા અને ગણપતભાઈ તેમજ આવેલ તમામ બહેનો અને વાલા વિદ્યાર્થીઓ સ્ટાફના બહેનો સૌને હું આવકારું છું સન્માન કરું છું સૌને શુભેચ્છા હવે થોડીક આ વાત કરી લઉં આ રાજુલા સેવા મંડળની એક વાત છે કે એની 1943માં આ સેવા મંડળની સ્થાપના થઈ અને આ સેવા મંડળની સ્થાપના ભાઈદાસભાઈ દાસજી ભૂતાએ સ્થાપના કરી અને મુંબઈ ટેરિટરી કમિશનરમાં એનું રજીસ્ટ્રેશન કરાવેલું છે આ સત્તા ઉત્તરોત્તર પ્રગતિ કરતી આવે છે રાજુલાના વિકાસમાં આ સંસ્થાનો મુખ્ય ફાળો છે જેમાં રાજુલામાં દુષ્કાળ થયો ત્યારે ઘાસ વિતરણમાં માર્થિક રૂપે પૂરતો સહયોગ આર્થિક સહયોગ આપી અને કાર્યક્રમ આ ઉજોડ કર્યો છે એ ઉપરાંત સાંસ કેન્દ્ર રમત ગમત જેવી પ્રવૃત્તિમાં આ સેવા મંડળે ખૂબ યોગદાન આપેલું છે આંદોલન કિયે થે દેશ સ્વતંત્રતા
कोटि कोटि नमन। भारत के हर वासी का कोटि कोटि नमन। गांधी ना नमो करिए छे अने खास तो અમારા સુનિભાઈ કહે છે કે ડોક્ટર રાજેન્દ્રભાઈ કિમાણ અને આપણા મોરબી શ્રી પીકે વહેરી એ અમારા બે બંને મેનેજિંગ ટ્રસ્ટીઓના પ્રમુખ થઈ છે જેના સાનિધ્યથી અમે અત્યારે આખી સંસ્થાઓ ચલાવી રહ્યા છીએ. હવે આજે તો વિદ્યાર્થીઓએ ઘણા કાર્યક્રમો રજૂ કર્યા, ઘણી વાતો રજૂ કરી, પણ નાનકી ચાર પાંચ પંક્તિ ગાંધીજી વિશેની ચીમનભાઈ ભટ્ટની છે, એ ફક્ત હું વાંચન કરું છું. એ કોણ સપોતે આવી ભારત માની કુખ દીપ આવી, એ કોણ સુધીરે આવી ધરતી ધન્ય કરી શોભાવી, જીવનની પગલી પગલીએ સત્યતણી ચિંગારી, જીવનની પગલી પગલીએ સત્યતણી ચિંગારી, જગમંદિરમાં એ યોગીએ પ્રેમળ જ્યોત જગાવી, ધન્ય ધરતી કરી શોભાવી. એક સમય નાના મોહનને ચોરી કરવા નાની, એક સમય નાના મોહનને ચોરી કરવા નાની, એક ગુરુએ પદ પણ સારે વિપરીત વાત ભણાવી ધરતી ધન્ય કરી શોભાવી. કિંતુ એ નાના મોહનને વાત કઈ ન સમજાણી, મૂરખનો સરભાવ મળ્યો, પણ જીજા મોહન નાની એવી ધરતી ધન્ય કરીને શોભાવી. મંદિરના મિથ્યા આચારે શ્રદ્ધા શૂન્ય બનાવી, પુનરપી એ રંભાદાસીએ બાળપુરે જન્માવી ધરતી ધન્ય કરી શોભાવી. બાળવયે મોહનના મનમાં ભૂત ભીતિ દુઃખદાયી, રામરટનનો ઔષધ અમૃત દીધું રંભાદાયી, ધરતી ધન્ય કરી શોભાવી. ને હું એમાંથી એક આત્મકથા આપ સૌને કહીશ. ગાંધી બાપુ એકવાર ચાલતા હતા ત્યાં એને એનો એક દોસ્ત મળ્યો. એ કીધું કે ગાંધી બાપુ સામે એક અંગ્રેજો એકને મારે છે. તો ગાંધી બાપુ ત્યાં દોડ્યા ગયા ને અંગ્રેજોને ધક્કો માર્યો. એને કીધું કે શું લેવા જુલ્મ કરશો? તો એ કહે કે અમારો અમે અમારા દેશમાં જુલ્મ ન કરીએ તો શું કરીએ? ગાંધી બાપુએ કીધું કે તમે તમારો દેશ ક્યાંથી હોય? આ તો ભારતવાસીઓનો દેશ હતો, તમે કબજો કર્યો છે ને તમે આ બધાને ગુલામ બનાવી રાખ્યા છે. તો ઓલા કહે કે અમે આમાં ગમે એ કરીએ તમને શું છે એમ કરીને એને જેલમાં પૂરી દીધા. ગાંધી બાપુએ પછી નિશ્ચય કર્યો કે આજથી હું મારા દેશને હવે આઝાદ કરાવીશ. એ દિવસ હતો જ્યારે ગાંધી બાપુ આઝાદી સાટું દોડ્યા. તે એની આગળ ગાંધી બાપુ જેવા અનેક સારા મનના લોકો પણ આવ્યા, મોટા મોટા અધિકારીઓ આવ્યા. ને પછી એકવાર એ પ્રવાસ કર્યો. એ પ્રવાસમાં અનેક રાજ્યો આવ્યા, એમાં એક છેલ્લું રાજ્ય હતું ડાંગ. ડાંગ શહેરમાં એ મુઠ્ઠી ભરીને લીધી ને અંગ્રેજોને કીધું કે મેં અહીંથી મુઠ્ઠી ભરી છે, તમે તો હવે મુઠ્ઠી બી નહીં લઈ જાવી શકો. એમ કરી ને 15મી ઓગસ્ટના દિવસે મહાત્મા ગાંધીએ ભારતને આઝાદ કરાવી દીધો. આ મહાત્માને નમ નમ નમન. નરેશભાઈ છે, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત મહેમાનો, ગુરુજનો તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ગાંધીજી વિશે જણાવીશ. આજે 2 ઓક્ટોબર છે, આજે ગાંધીજીનો જન્મ થયો હતો. ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ્ર ગાંધી હતું. ગાંધીજીના પિતાનું નામ કરમચંદ્ર ગાંધી હતું. ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ હતું. બહેલા બહુ નાની ઉંમરે લગ્ન થઈ જતા હતા. ગાંધી બાપુના લગ્ન પણ ફક્ત 13 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. નાના એવા કસ્તુરભાઈ બહુ બનીને ઘેર આવ્યા. તે સમયે તે ઢીંગલી જેવા લાગતા હતા. કસ્તુરભાઈ ભણેલા ન હતા, તે માટે ગાંધીજીએ તેમને કક્કો ઘૂંટવા માંડ્યો. એક દિવસ ગાંધીજીના કાકા સિગરેટ પીતા હતા, તે જોઈને ગાંધી બાપુએ કહ્યું, કાકા તમે શું પી રહ્યા છો? ગાંધીજીના કાકાએ કહ્યું, હું સિગરેટ પી રહ્યો છું. તે જોઈને ગાંધીજીને પણ સિગરેટ પીવાનું મન થયું, પણ ગાંધીજી પાસે પૈસા ન હતા. ગાંધીજીએ સિગરેટના ઠૂંઠા લઈને સિગરેટ પીવાનું ચાલુ કરી નાખ્યું. તે થોડા સમય સુધી ચાલતું રહ્યું. એક દિવસ ગાંધીજીના કાકાએ તેમની પાસે આવીને કહ્યું કે તું મારી માટે સિગરેટ પીવાના પૈસા ચોરી કરીને લાવ. ગાંધીજીએ પૈસા ચોરી કરવા ગયા તો તેના મનમાં એક વાત આવી, ચોરી કરવી તે તો મહા પાપ છે. ગાંધીજી તરત પાછા વળી ગયા. જય હિન્દ, જય ભારત. અસ્તુ. જીવન અને એક ઉચ્ચ વિચાર, સાદુ જીવન અને ઉચ્ચ વિચાર, એક વડિયો દેહ અને સત્યની આંધી, એક વડિયો દેહ અને સત્યની આંધી.
સંદેશ છે. એવું કહેનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અહીં ઉપસ્થિત મહેમાનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે 2 ઓક્ટોબરે ગાંધીજીની 152મી જન્મ જયંતિના દિવસે ગાંધી બાપુના હાઈસ્કૂલના પહેલા જ વર્ષની પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા જેવો છે. આ પ્રસંગ તેમની આત્મકથાના સત્ય પ્રમાણે